शंभो ओम शं ओम शं ओम शं शिव शंभो ओम शं ओम शं ओम शं शिव शंभो ओम शं ओम शं ओम शं शिव शंभो जटाटवी गगज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका हर हर महादेव ओम नमः शिवाय जय श्री गणेश सोनी मारा नमस्कार हमें बड़े वीडियो में हमारी बात एक बार साथ है जो तमाल मैंने नवसारी में मध्यम में स्थित वो तरह हमारी बातें देखो तो बोले ना तो ये वो मंदिर जाए जहाँ दरेक लोगों ने आस्था तो है पर अत्यार हाल में नव जी मूर्ति अँ स्थापित कर महादेव मंदिर गेट पास त्या सरस मजा ने एक आस्था प्रतीक साथ साथ लोगों की एक अंदर रुचि वधी है लोग घना बदा फोटा पड़वा है फोटा पड़ावे मंदिर अंदर आस्था वधती जाए कार्य एक सरस मजा में कार्य लगे नवसारी अंदर आ एक मध्यम में पड़त मंदिर है एट दरेक लोग ने अँता जता मंदिर दिखाई जैसे अने देवेश्वर महादेव मंदिर तरीके आ मंदिर ओळखाय छे मित्रों पेट्रोल पंप जे आपणो छे मार्केट वाळो एना एक्झेक्टली सामे तमे आ मंदिर જોઈ શકશો તો મિત્રો આજે આપણે એ મંદિર આવી ગયા છે અને એ મંદિરની અંદર તમને થોડુંક વિઝિટ કરાવીશ વિડીયોની અંદર તમે પણ નવા આવ્યા તો સબસ્ક્રાઇબ જલ્દી કરતા જજો કારણ કે ઘણા બધા આવા વિડીયો મેં તમારા માટે બનાવતો રહું છું તમારો પણ સપોર્ટ છે એટલે વિડીયો સારા ચાલે છે અને ખૂબ મજા આવે છે વિડીયો બનાવવાની તો આગળ આપણે વધી અહીંયા વિડીયોની અંદર जटाटवी गगज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका जटाटवी गगज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका वयं चकार चंड तांडवं तनो पुनः शिव 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 મિત્રો નવસારીની અંદર દેવેશ્વર મહાદેવ મંદિરના દેવેશ્વર મહાદેવના દર્શનની સાથે સાથે અહીંયા તમને શ્રી રામચંદ્ર પ્રભુજીના પણ દર્શન થઈ જશે અને ખૂબ જ સરસ એક વસ્તુ લાગી મને કે જ્યારે હું જૂના વિડીયો બનાવ્યો હતો ત્યારે આવ્યો હતો ત્યારે આવો એટલો બધો શણગાર ન હતો અને આ વખતે તમે જુઓ તો નવું નવું વસ્તુ દેખાશે ઘણું બધું નવું વસ્તુ દેખાશે અને નવો નવો શણગાર છે આપણા જે શ્રી રામચંદ્ર ભગવાન છે એમને પણ સારું એવું શણગારીને સરસ મજાના સ્થાપિત અહીંયા કરવામાં આવ્યા છે એમ તો દિવાળીમાં ઘણા બધા આવતા હશે પણ આજે આપણે દિવાળી ખતમ થઈ ગઈ છે અને દિવાળી પછી આવ્યા છે અને અહીંયા સોમવારના દિવસે ઘણો પબ્લિક આવે છે આરતીનો પણ સમય થવા આવ્યો છે થોડીક સમયમાં આરતી થશે અહીંયા અને આજે આપણે અહીંયા દર્શન કરીશું અને તમને પણ શિવદાદાના દર્શન કરાવીશ દેવેશ્વર દાદાના દર્શન કરાવીશ અને અહીંયાના જે ભૂદેવ છે પંડિત છે એની જોડે થોડી વાતો કરશું જાણીશું અહીંયાનો ઇતિહાસ ફરી પાછા એકવાર તો આગળ વિડીયો વધુ શુભ 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 શુભ
श्यावर राम चंद्रगी जटाटवी गलज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिमा जटाटवी गलज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिमा આપણું મંદિર તો પૌરાણિક છે, જે સ્વયંભૂ મહાદેવ છે, જૂના મહાદેવ છે. અને એ મંદિરનું જીર્ણોદ્ધાર 2004 ના સનમાં મહારાજ દ્વારા કરવામાં આવ્યું. અને એના પછી 20 વર્ષ પછી 2024 આ વર્ષે દેવેશ્વર મહાદેવ મંદિરમાં ઘણા બધા કામો થયા, જેમાં જે બધા કરતા પહેલું કે દેવેશ્વર મહાદેવ જળ પ્રસાદ પાડેલું પરત ઠંડા પાડી આરોનું. અને એના પછી દેવેશ્વર માર્ગના આગળ જ કોઈ ભક્તો જે બહુ કામસર મંદિરમાં નહીં આવી શકતા હોય, ઈચ્છા હોય એવા બધા માટે મોટા મોટી શિવજીની પ્રતિમા આપણે મૂકી છે, જે 13 ફૂટનું શિવજીનું પાંચ અને 12 ફૂટનું 25 ફૂટનું મૂર્તિ. એના પછી આ વર્ષે શિવરાત્રિના દિવસે આપણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં રામ ભગવાનના દર્શન કરાવેલા હતા. એ દર્શન માત્ર મૂર્તિ 5 દિવસ માટે આવેલી હતી, પણ ભક્તોની આસ્થા એવી જોડાઈ કે દર્શન કરતા કરતા બધા ભક્તોએ મહારાજને કીધું કે અગર રામજીની મૂર્તિ અગર દેવેશ્વર મહાદેવ મંદિરમાં હંમેશા માટે રહી તો અમને સારું થાય, એક સાથે શિવ અને રામના દર્શન થાય. અને એ લાગણી દેવેશ્વર દાદાએ સાંભળી અને આજે તમે જે જોઈ રહ્યા છો તે રામ ભગવાનની મૂર્તિ શિવરાત્રી થી લઈને આજ સુધી બીજી મૂર્તિ બનાવવામાં આવી જે હંમેશા માટે અહીંયા રહેશે. અને એમ કહેવાય તો આપણે કોઈ બી મહાદેવની આરતીમાં ગાઈએ છીએ તેમાં આવે છે આખું વર્ણન કે રામે હૃદય રાખ્યા, રામ અને શિવનું વર્ણન સાથે છે. ચરિતાર્થ શિવ અને દેવેશ્વર મહાદેવ મંદિરમાં આ વર્ષે ઘણા બધા કામો થયા, શિવજીની મૂર્તિ પાણીનું પરબ
દેવેશ્વર દાદાનું ભવ્ય દ્વાર દેવેશ્વર ધામ. ધામ એટલા માટે કે દેવેશ્વર મહાદેવ મંદિરમાં બધા જ ઉત્સવ ધૂમધામથી થાય છે, અને એમાં એક ઇતિહાસ જોડાઈ ગયો કે રામ ભગવાનની પ્રતિમા આજે અહીંયા ઉપસ્થિત છે, અને જયારે ભક્તો આવે ત્યારે પહેલા રામ ભગવાન દર્શન થાય અને પછી શિવજીના દર્શન, એટલે એક સાથે બંને દર્શન થાય છે. ભગવાનને અમે એ જ પ્રાર્થના કરીએ કે દેવેશ્વર મહાદેવ મંદિરમાં જેવી ભક્તો આવે એમની મનોકામના પૂર્ણ થાય, અને નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બધા તીર્થનો સમાવેશ થાય એ જ ભગવાનને પ્રાર્થના કરીએ. થેન્ક યુ વેરી મચ ધનભાઈ. અને દરેક લોકો નવસારીના લોકો જે છે એમ કીધું છે મેમ કે વિડીયોની અંદર માધ્યમ નવસારીના માધ્યમમાં આ મંદિર પડે છે, એટલે દરેક લોકોને આવતા જતા મંદિર ઇઝીલી આવવાનું થઈ જાય. અને તમે જો એડ્રેસ ધનભાઈ થોડું જણાવી દેવું. જી, આપણે નવસારીના મધ્યમાં વિરાજમાન પૂર્ણ અહીંયા દક્ષિણે ભાગે પૂર્ણાદિના મધ્ય ભાગમાં આપણે દેવેશ્વર મહાદેવ મંદિર છે, તમે જોઈ રહ્યા છો તે આપણે એકદમ મધ્ય ભાગમાં છે. તમે આ બાજુથી આવો તો તમે એકદમ જે શાકભાજી માર્કેટ ત્યાં સામે જોતો હવે શિવજીની મૂર્તિ પણ આવી ગઈ છે, અને ત્યાં ભવ્ય ભગવાનનું દ્વાર છે, દેવેશ્વર માર્ગ છે નવસારીના મધ્યમાં નવસારી હાઈસ્કૂલની સામે, એટલે વિદ્યાનું મંદિર અને ભક્તિનું મંદિર એકબીજાની સામે છે, તે દેવેશ્વર મહાદેવ મંદિર. જી, ખૂબ જ સરસ. થેન્ક યુ ધનુભાઈ તમારો કિંમતી સમય આપવા માટે. અને મિત્રો, આજ રીતે આપણે બીજી જગ્યાએ કોઈ એવી જગ્યા ઉપર જશું અને આવા ભાવ ભક્તિ ભરેલા વિડીયો સાથે તમને અવગત કરાવીશ, અને અવગત કરાવીશ બીજા નવા મંદિર સાથે, અને મળીએ ફરી પાછા કોઈક એવા સારા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી રામ.